દાતામાં સરકારી અનાજનો કાળો કારોબાર ચાલી રહ્યો છે અનેક અધિકારીઓ અને સસ્તા અનાજની દુકાનના કર્મચારીઓની મિલી જણાઈ રહી છે સરકાર કરોડોના ખર્ચે ગરીબો સુધી અનાજ પહોંચાડવા માંગે છે પણ આવા અનેક ભ્રષ્ટ લોકોના લીધે ગરીબ લોકો સુધી અનાજ પહોંચતું નથી એક તરફ લોકોને અનાજ નથી મળી રહ્યું જ્યારે બીજી તરફ અનાજની દુકાનોમાંથી અનાજનો કાળો કારોબાર ચાલી રહ્યો છે સસ્તા અનાજની દુકાનમાંથી ઘઉં અને ચોખા પ્રાઇવેટ કટ્ટાઓમાં ભરીને વેચવામાં આવે છે સરકારી કટ્ટા માંથી માલ નીકાળી અને ભરાય છે બીજા ઘટામાં આ તો એક ટ્રકના દ્રશ્યો સામે આવ્યા આવા તો કેટલા ટ્રક અને કેટલા ગરીબોનું અનાજ સગે વગે કરવામાં આવતું હશે મામલેદાર એસડીએમ અને અને ડીએઓ સહિતના અધિકારીઓ આ બાબતે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યો છે દાતા વિસ્તારમાંથી કાળો કારોબાર થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જિલ્લા ડીએફઓ આવા ભ્રષ્ટ અને બીધી ભગત ચલાવતા કર્મચારીઓ પર કડક કાર્યવાહી કરે તે હવે આવશ્યક બન્યું છે ગરીબના અનાજ પર સરકારી બાબુઓ મૂંઝ કરી રહ્યા છે ગરીબો સુધી આ સરકારી અનાજ પહોંચી પણ નથી રહ્યું હવે જોવું એ રહ્યું કે તંત્ર કઈ કાર્યવાહી કરે છે કે પછી જેસે ચલતે હે વેસે ચલને દોકી નીતિ અપનાવે છે જીડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા બનાસકાંઠા